बीजी तरफ साबरकांठामां वहेली सवारे अचानक वातावरण पलटायुं हतुं। धड़ाका साथे अचानक धोधमार वरसाद वरसी पड्यो हतो। भारे पवन अने गाजवीज साथे वरसाद वरस्यो हतो। हिम्मतनगर, खेड़ब्रह्मा, वडाली अने ईडर सहितना विस्तारोमां पवन साथे वरसाद वरस्यो हतो। बनासकांठामां पण मोड़ी रात्रे जिल्लाना वातावरणमां अचानक पलटो आव्यो। गाजवीज साथे वरसाद वरस्यो अने भारे पवन पण फूंकायो हतो। डीसा, कांकरेज, दियोदर, लाखणी तालुकाना विस्तारमां अचानक वरसाद वरस्यो। वरसाद अने भारे पवनना कारणे काचा मकानोने पण नुकसान पहोंच्युं छे। महत्वनी वात छे के विधिवत रीते गुजरातमां चोमासानुं आगमन जे छे ए थोड़ा दिवसो बाद छे, परंतु प्री मोनसून एक्टिविटी तरीके वरसाद वरसवानी शरूआत थई गई छे। केटलाक विस्तारोनी अंदर बनासकांठानी पण तस्वीर आपने बतावी रह्या छे। મોડી રાત્રે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો, જેને લઈને ખાસ એવું નુકસાન પણ પહોંચ્યું। ડીસા, કાંકરેજ, દિયોદર, લાખણી તાલુકાના વિસ્તારમાં અચાનક વરસાદથી અને ભારે પવનથી કાચા મકાનોને નુકસાન પહોંચ્યું। ભરૂચની વાત કરીએ, ભરૂચ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું ભરૂચમાં વરસ્યું હતું। મહત્વની વાત છે કે કેરળમાં આજથી જે ચોમાસાનું આગમન થયું છે તેની અસર મહારાષ્ટ્ર સમેત ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ ભરૂચમાં વહેલી સવારે જોવા મળ્યું અને ઝાપટું પણ વરસ્યું હતું। અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું વરસ્યું હતું। પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના ચમકારા થયા હતા। ધીમી ધારે વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ગયું। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છવાયું હતું, તો પંચમહાલમાં પણ વરસાદી વાતાવરણ છવાયું, ધીમી ધારે વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ગયું હતું। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય આકાશમાં જોવા મળ્યું। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છે। અરવલ્લીમાં ગાજવીજ અને પવન સાથે વહેલી સવારે વરસાદ વરસ્યો છે। મોડાસા, મેઘરજ, ભિલોડા, ધનસુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। અરવલ્લીમાં આપણે જણાવી દઈએ કે અહીં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મોડાસા, મેઘરજ, ભિલોડા, ધનસુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો, અચાનક વાતાવરણમાં પલટો આવીને વરસાદ પણ અહીં શરૂ થયો। મહત્વની વાત છે કે પંચમહાલમાં સમગ્ર તાલુકાઓમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો। તસવીરો આપ જોઈ રહ્યા છો, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો તો ક્યાંક વાતાવરણ એકદમ ઠંડુ ગાર બની ગયું હતું। મેઘ ધનુષ્ય પણ અહીં જોવા મળ્યું હતું। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડકનો અહેસાસ લોકોને થયો।